અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે વેજલપુરના દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે ડ્રેનેજ બેક મારી રહી છે સ્ટ્રોમ વોટર લાઇનનો કોઈ અર્થ રહેતો નથી વર્ષોથી આ વિસ્તારની સમસ્યા જેમની તેમ છે જે પ્રકારે આ પાણીનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે ડ્રેનેજ લાઇનમાંથી બહાર નીકળી રહ્યો છે સ્થાનિકો હેરાન પરેશાન છે કોઈપણ પ્રકારે ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર લાઇનનું યોગ્ય લેવલ રાખવામાં આવ્યું નથી જેના કારણે આ સમસ્યા સર્જાય છે સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા હોવા છતાં પણ જો સોસાયટીઓમાં જો આ પ્રકારનું પાણી ભરાતું હોય ઘરોમાં પાણી ભરાતું હોય તો આખરે કયા પ્રકારની મુશ્કેલી અહીંના સ્થાનિકોને પડી રહી હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે પોતાનું વાહન કેવી રીતે આ રસ્તા પરથી હંકાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે આખરે સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાં ગયો તે સવાલ ઊભા થઈ રહ્યા છે આખરે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી છે કે કેમ તેનું સુપરવિઝન શા માટે નથી કરાયું તે પણ એક પ્રશ્ન છે આખરે અધિકારીઓ દ્વારા હવે કયા પ્રકારના પગલાં ભેજલપુરમાં આ બાબતે લેવાશે તે બાબતે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કેમેરામેન દીપક સેન સાથે જીનેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ

આ દ્રશ્યો જુઓ જ્યાં મકરબા વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા ભારે હાલાકી લોકોને સર્જાઈ રહી છે અને અણઘડ આયોજનનો આ ઉત્તમ નમૂનો મકરબા વિસ્તારમાં જોવા મળે છે આ કોઈ પહેલીવાર નથી દર વખતે વરસાદ પડે એટલે વિજયપુર મકરબા આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે ઘૂંટણસમાં તો ખેડસમાં પાણી ભરાઈ જતા હોય છે અને કરોડો રૂપિયાના ખર્ચે વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે છતાં પણ તે કંઈ જ કામ ન કરતું હોય તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલા સ્માર્ટ છે તેના દ્રશ્યો મકરબા વિસ્તારમાં કરાયેલા આયોજન પરથી સ્પષ્ટ થઈ રહ્યા છે કારણ કે જે રીતે વોટર પમ્પિંગ સ્ટેશન છે તેની બહારના આ દ્રશ્યો છે કે ઘૂંટણ સુધીના પાણી અહીં જોવા મળી રહ્યા છે વાહનોના ટાયર પણ દેખાય નહીં એટલે કે બાઇક જે આવી રહ્યું છે તેના ટાયર દેખાતા નથી જો કોઈ પણ કાર આવે તો કારની લાઇટ પણ હેડલાઇટ પણ દેખાય નહીં તે પ્રકારનું પાણી અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે સ્થાનિક બાળકો મદદ કરી રહ્યા છે જે વાહન ચાલકનું વાહન બંધ થઈ થઈ જતાની સાથે જ આખરે કોઈ પણ પ્રકારે સ્થાનિક નેતાઓ કોર્પોરેટરો કે ધારાસભ્ય આ વિસ્તારની મુલાકાતે ક્યારેય પણ આવતા નથી તેવું સ્થાનિકોની ફરિયાદ છે માત્ર ને માત્ર ચોમાસાના સમયમાં સ્થાનિકોની ફરિયાદ સાંભળવા વાળું કોઈ નથી કોઈ પણ પ્રકારે જો ઓછો વરસાદ હોય તો પણ આ વિસ્તારમાં ડ્રેનેજ તેમજ સ્ટ્રોંગ વોટર લાઇનની જે લાઈનો છે તેમાંથી પાણી બેક મારતું હોય છે અને વરસાદ ન હોવા છતાં આ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે કેમેરામેન દીપક સેન સાથે અમદાવાદ જવાનો મુખ્ય માર્ગ આખું પાણી પાણી થઈ ગયું મુખ્ય માર્ગ પર ઘૂંટણસોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે આનંદનગર રોડ પર ડ્રેનેજ ઓવરફ્લો થવાની પણ સમસ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કયા પ્રકારનું આયોજન રોડ રસ્તા ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરાય છે તેનો આ ઉત્તમ નમૂનો છે કારણ કે જે મુખ્ય માર્ગ છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો દિવસ દરમિયાન પસાર થતા હોય ત્યાં સમા પાણી ભરાતા હોય સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી હોય પરંતુ તેમ છતાં દયનીય હાલત આ વિસ્તારની જોવા મળી રહી છે ખૂબ જ શરમજનક બાબત અધિકારીઓ માટે ગણી શકાય કારણ કે આનંદનગરથી જ્યારે સીમા હોલ તરફ જવાનો જે આ માર્ગ છે તે માર્ગ પર દર વર્ષે આ જ રીતે ડ્રેનેજ બેક મારતી હોય છે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા હોય છે

ના ઢાંકણા છે તે ખોલવામાં આવે તો આખરે ડ્રેનેજનું પાણી પણ બેક મારતું જોવા મળી રહ્યું છે વાહન ચાલકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત જોઈએ તો સીસીટીવી પરથી મોનિટરિંગ કરવાની વાતો કોર્પોરેશનના અધિકારીઓએ કરી હતી પરંતુ તેમ છતાં આખરે આ અધિકારીઓ કંટ્રોલ રૂમમાં કયા પ્રકારનું મોનિટરિંગ કરે છે કયા પ્રકારની કામગીરી કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે દીપક સેન સાથે પટેલ ટીવી અમદાવાદ ભારે હાલાકી થાય છે આ મુખ્ય માર્ગ છે એસજી હાઈવે થી શ્યામલ જોડતો માર્ગ અને એમાં આટલા બધા પાણી ભરાઈ રહેતા ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને હાલાકી અને ગટર પણ બેક મારે છે તંત્ર શું કરે છે તે સવાલ છે અહીંયા વર્ષોથી પ્રોબ્લેમ છે અને અહીંયા આગળ તમે જુઓ છો કેટલું પાણી ભરાય છે આ ગટરનું કાલે પણ એક ભાઈ અહીંયા ગટરની અંદર પડી ગયા હતા અત્યારે બધા અમારા મજૂરો ભેગા થઈને ત્યાં વસ્તુનું કોઈ પડી ના જાય એના માટે જાડવા નાખ્યા અને બંબુ નાખ્યા જેથી કરીને કોઈ પડી ના જાય અને આનું પ્રોબ્લેમ કોઈ સોલ્યુશન થતું નથી